ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ધોરણ 8 વિષય સંસ્કૃત ચેપ્ટર નંબર 8 મમ દિનચર્યા. વિદ્યાર્થી મિત્રો, અગાઉના વિડીયોમાં આપણે પાઠની સમજૂતી મમ દિનચર્યા એની સમજૂતી જોઈ હતી અને મેં તમને જે ટેક્સ્ટબુકમાં ઘડિયાળ દોરેલા હતા એનો સમય લખવાનો કહ્યો હતો અને પછી આપણે પાઠની સમજૂતી મેળવી કે અહીંયા આપેલા એક બાળકની દિનચર્યા એટલે આખો દિવસ સવારથી ઉઠે છે, રાત્રે સૂતા સુધી શું કરે છે એ જણાવ્યું હતું, બરાબર. હવે આજે આપણે સ્વાધ્યાયની સમજૂતી મેળવીશું. સ્વાધ્યાયમાં જોઈશું કે પ્રશ્ન નંબર 1, નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો. કે અહીંયા આપેલા શબ્દો શું કરવાનું છે, મોટેથી વાંચવાના છે. કે ઉત્તિષ્ઠામી, સટવાદનતઃ, દંતધવનમ, તદંતરમ, જનન્યા, વાર્તાલાપમ. પ્રશ્ન નંબર 2 છે, પોતાની દિનચર્યાને લગતા પ્રશ્નોના ઉત્તર આપો. જુઓ, અહીંયા પ્રશ્નોના ઉત્તર કેવી રીતે આપવાના છે, તમારે પોતાની દિનચર્યાને લઈને, બરાબર. અહીંયા પાઠની દિનચર્યા નથી જોવાની, અહીંયા જો ભવન શબ્દ વાપર્યો છે, ભવન, ભવતી, બરાબર, એ શબ્દ વાપર્યા છે. એનો મતલબ કે તમને પ્રશ્ન પૂછે કે ભવન કદા ઉત્તિષ્ઠતી, તમે ક્યારે ઉઠો છો, તો અહીંયા ભવનની જગ્યાએ જવાબમાં શું લખવું પડે, અહમ. શું લખવું પડે, અહમ. તો તમે લખી શકો કે અહમ પ્રાતઃ, એટલે કે સવારે કેટલા વાગે ઉઠો છો, તો 6 વાદને ઉત્તિષ્ઠામી. જો તમે જ્યારે અહમ શબ્દનો ઉપયોગ કરો ને ત્યારે અહીંયા આપેલા તીનું શું થઈ જાય, મી થઈ જાય, બરાબર. અહીંયા તીનું શું થઈ જાય, મી. કે કેટલા વાગે ઉઠો છો, તો જ્યારે તમે કોકણા માટે શબ્દ વાપરતા ત્યારે તી વાપરાય, પરંતુ પોતાના માટે વાપરો તો મી આવે, બરાબર. તો અહમ પ્રાતઃ 6 વાદને ઉત્તિષ્ઠામી. બીજું છે કે ભવતી, કતિ વાદને પ્રાર્થના કરો હતી, તમે કેટલા વાગે પ્રાર્થના કરો છો, તો એ જ રીતે, બરાબર. તમારે લખવાનું છે કે અહમ પ્રાતઃ 7 વાદને પ્રાર્થના કરો હતી, બરાબર. અહીંયા જે પ્રશ્નવાચક શબ્દો છે એની જગ્યાએ તમારે તમારો સમય લખવાનો છે અને આગળ જે ભવન શબ્દ છે, ભવન અને ભવતી, એની જગ્યાએ અહમ લખવાનું છે, બરાબર. સિમ્પલ છે. જો અમે પહેલાંમાં કર્યું છે કે ભવનની જગ્યાએ અહમ લખ્યું, કદા કેટલા વાગ્યાની જગ્યાએ શું લખ્યું, કે મેં પ્રાતઃ 7 વાદને અને ઉત્તિષ્ઠની જગ્યાએ ઉત્તિષ્ઠામી. તો એ જ રીતે તમારે લખવાનું છે કે અહમ શું લખશો, અહમ પ્રાતઃ 7 વાદને પ્રાર્થના કરોતી. હવે કરોતીની જગ્યાએ શું લખશો, કરો મી લખીશું, બરાબર. કારણ કે પોતાના માટે વાપરો છો, અહમ લખીશું, કરો મી, તેનું શું થઈ જાય, મી. ત્રીજું છે, ભવન કદા વિદ્યાલય ગચ્છતી, વિદ્યાલય ક્યારે જાઓ છો, તો અહમ તમે જેટલા વાગે જાઓ એટલા વાગે લખી શકો, બરાબર. તમારી સ્કૂલનો ટાઈમ કયો છે, પરંતુ તમે પોતાની અહીંયા જો 7 વાદને લખ્યું તો પછી ભાઈ 7 વાદને પ્રાર્થના લખ્યું તો એના પછીનો ટાઈમ આવવો જોઈએ સ્કૂલનો, એ ખાસ યાદ રાખવાનું. તો અહમ 10 વાદને વિદ્યાલય ગચ્છામી, ગચ્છાતીનું શું થઈ જાય, ગચ્છામી. ચોથું, ભવતી કદા ક્રીડતી, ક્યારે રમો છો, તો અહમ સાયં 6 વાદનતઃ 7 વાદન પર્યંત ક્રીડામી. પાંચમું, ભવાન કતિ વાદને ગૃહ કાર્ય કરો હતી, તમે કેટલા વાગે ગૃહ કાર્ય કરો છો, તો અહમ સાયં એટલે કે સાંજના 7 વાદનતઃ 8 વાદન પર્યંત ગૃહ કાર્ય કરો મી. આ રીતે તમારે જવાબ લખવાના રહેશે, બરાબર. હવે આગળ જોઈએ કે કોષ્ટક પરથી વાક્ય બનાવો. તમને એ કોષ્ટક આપી છે એના પરથી આપણે વાક્ય બનાવી શકીએ. જો એક શબ્દ અમાંથી લેવાનો, એક શબ્દ બમાંથી અને એક શબ્દ કમાંથી. કેવી રીતે, તો કે પ્રાતઃ, હવે સવાર હોય તો આપણે પહેલો ટાઈમ પ્રાતઃ 7 વાદને અલ્પાહાર, આ 3 લઈ શકાય. કે ઉત્થાનમ, ઉત્થાનમ લેવાય, ઉત્થાનમ એટલે કે ઉઠવું. તો સૌથી પહેલાં તમારે અહમ લખવું પડે પોતાના માટે કે અહમ પ્રાતઃ 7 વાદને ઉત્થાનમ અથવા ઉત્તિષ્ઠામી, કોઈ પણ શબ્દ વાપરી શકો, પરંતુ આપણે કોષ્ટકનો શબ્દ વાપરવાનો છે. અહમ પ્રાતઃ 9 વાદને અલ્પાહારમ કરો મી, બરાબર. પછી અહીંયા લઈશું કે અહમ મધ્યાહ્ને 12 વાદને પઠી તું, શું આવે, પઠી તું એટલે કે ભણું છું. પછી સાંજનું આવ્યું છે કે અહમ
સાયં ષટવાદને કથા શ્રવણં કરોમી અહમ સાયં સપ્તવાદને ભોજનં કરોમી ચોથું છે રાત્રિનું આપી છે અહમ રાત્રો અષ્ટવાદને અધ્યયનં કરોમી અને અહમ રાત્રો દસ વાદને શયનં કરોમી તમારે કેવી રીતે વાક્ય બનાવતા શીખવાનું છે અહીંયા જે આપ્યું છે પ્રાતઃ પરથી તો આ બેઓ લેવાના છે આની જોડે આવશે અને આની જોડે આ પછી આ સીધું જ છે અહમ ઉમેરીને છેલ્લે પઠિતું કે બરાબર પછી સાંજનાનો ટાઈમ છે એ લેવાનું કે ષટ વાદને કથા શ્રવણમ ભોજનમ જે કરતા હોય અને રાત્રિનું હવે પ્રશ્નમાં ચાર છે કે ચિત્ર જોઈ સમય નોંધીને વાક્ય લખો હું તમને એક વાક્ય લખું છું બાકીના તમારે ટેક્સ્ટબુકમાં જાતે વાક્યો લખવાના છે જો અહીંયા આપ્યું છે કે ચિત્ર જોઈને સમય પણ બતાવવાનો છે સમય નોંધીને વાક્ય લખો તમે ચિત્ર આવેલા છે ચિત્રમાં શું ક્રીડા થાય છે તમને ખબર છે પહેલું શું થાય છે રમી રહ્યા છે બાળક તો બાળક આહા સાયં ષટવાદનતઃ સપ્તવાદન પર્યંતમ ક્રીડામિ પછી પૂર્ણવિરામ જો બાળક આહા ઘણા બધા બાળકો છે બરાબર સાયં એટલે કે સાંજના લખવું પડે કયો સમય ષટવાદનતઃ સપ્તવાદન પર્યંત ક્રીડામિ એટલે કે રમે છે હવે એક છોકરો ઉઠે છે તો તમે એનું બનાવી શકો બરાબર કે બાલઃ પ્રાતઃ ષટ વાદને ઉત્થાનમ અથવા ઉત્તિષ્ઠામિ આગળ છે અહીં આવેલું જ છે કે બાળકો પ્રાર્થના કરે છે વિદ્યાર્થીઓ તો કે છાત્રાઃ એકાદશ વાદને પ્રાર્થના કુર્વંતિ એકા 11 વાગે પ્રાર્થના કરે છે અહીંયા એ રીતે તમારે ચિત્ર જોઈને બાળકો ટીવી જોયા છે તે અનુસુ વાક્ય થાય કે છાત્રાઃ સાયં ષટ વાદને જે ટાઈમ લખો એ દૂરદર્શન પશ્યતિ અહીંયા બાળકો સ્કૂલે જાય છે એટલે કે છાત્રાઃ એકાદશ વાદને કે દ્વાદશ વાદને વિદ્યાલય ગચ્છતિ બરાબર પ્રશ્ન નંબર 5 છે કે ઉદાહરણ પ્રમાણે તમારી દિનચર્યાના વાક્ય બનાવો જો અહીંયા તમારી દિનચર્યામાં તમારો શું કરો છો કે અહમ પ્રાતઃ ષટ વાદનતઃ સપ્તવાદન પર્યંતમ નિત્યક્રિયામ કરોમી શું કહે છે હું સવારે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી નિત્યક્રિયા કરું છું એટલે કે ઉઠે છે બ્રશ કરે છે નાય છે નાસ્તો કરે છે બરાબર જે કરતો હોય પછી અહીંયા તમારે લખવાનું છે કે અહમ ખાલી જગ્યા યોગાભ્યાસમ કરોમી તમે કેટલા વાગે યોગ કરો છો તો પ્રાતઃ સપ્તવાદને જેટલા વાગે કરતા હોય એટલા વાગે બીજું અહમ પ્રાતઃ 9 વાદનતઃ 9:30 વાદન પર્યંત ખાલી જગ્યા કરોમી તમે સવારે 9 વાગ્યાથી 9:30 વાગ્યા સુધી શું કરો છો અલ્પાહાર કરતા હોય તો અલ્પાહારમ કરોમી વાંચતા હોય તો પઠન બરાબર અધ્યયનમ કરોમી એ રીતે લખવાનું છે ત્રીજું અહમ ખાલી જગ્યા અધ્યયનમ કરોમી કેટલા વાગે વાંચવા બેસો છો લખવા બેસો છો એ પણ અહીંયા ટાઈમ લખવાનો છે કે સાયં સાંજના બેસતા હોય તો સાંજના સવારે બેસતા હોય તો સવારનો ટાઈમ ચોથું અહમ સાયં ષટવાદનતઃ સપ્તવાદન પર્યંત ખાલી જગ્યા કરોમી બરાબર સાંજના 6 વાગ્યાથી 7 વાગ્યા સુધી શું કરો છો એ અહીંયા લખવાનું છે તો અહીંયા તમારી ક્રિયા લખવાની છે તમારી દિનચર્યાના સૂચનામાં લખ્યું છે કે તમારી દિનચર્યાના વાક્ય બનાવો તમે દિવસ દરમિયાન શું કરો છો એને લગતા વાક્યો બનાવવાના છે પ્રશ્ન નંબર 6માં જોઈ શકો છો કે ઉદાહરણ પ્રમાણે વાક્ય બનાવો બસનું સમયપત્રક આપ્યું છે તમને કયો રૂટ ક્યાંથી ક્યાં બસ જાય છે આગમન કેટલા વાગે આવે છે અને નિર્ગમન એટલે કેટલા વાગે ઉપડે છે બરાબર 9 વાગે આવે છે 9:10 ઉપડે છે એ રીતે બધા સમયના ટાઈમ આવ્યા છે ઉદાહરણનું વાક્ય બનાવ્યું છે પહેલું અહીંયા લાઈનમાં જ વાક્ય લેવાનું છે આપણે કે ઉપલેટા રાજકોટ લખ્યું લોકયાનમ એટલે કે બસ લોકયાનમ એટલે કે બસ ઉપલેટા રાજકોટ લોકયાનમ 9 છે તો 9 લખ્યું અહીંયા 9 વાદને આગચ્છતિ આગમન એટલે કે આગચ્છતિ તો 9 વાગ્યાને આગચ્છતિ એટલે કે આવે છે એવમ 9 અને 10 વાદને ગચ્છતિ એટલે કે જાય છે 9 અને 10 જાય છે તો એ જ રીતે તમારે અહીંયા બધું જે લેવાનું છે જો ખાલી આગળના શહેરના નામ બદલાશે આ તો એનું એ જ છે સમય એની જોડે જે આપ્યું એ બદલાશે બંને જગ્યાએ બાકીનું બધું એનું એ જો બીજું આપ્યું છે તમે જો પોરબંદર અમદાવાદ લોકયાનમ 10:10 વાદને આગચ્છતિ એવમ 10:20 વાદને ગચ્છતિ બરાબર બાટવા વડોદરા લોકયાનમ 12:15 વાદને આગચ્છતિ
એવમ 12 30 વધારે ગચ્છત બરાબર તો તમારે અહીં શું બદલવાનું છે આગળ બસનો રૂટ અને આવવાનો સમય અને જવાનો સમય બદલીને વાક્ય બનાવવાના છે બરાબર અહીં છેલ્લું છે કે તમારી દિનચર્યાનું કથન અને લેખન કરો તમારી જે દિવસની દિનચર્યા દરમિયાન જે દિનચર્યા છે એનું કથન એટલે કે બોલો અને લખો બરાબર એ ખાલી વિચારવાનું છે તમારે વિચારજો કે તમે દિવસ દરમિયાન ઉઠો છો અને સુવો છો ત્યાં સુધી શું કરો છો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આજનો આપણો પાઠ નંબર 8 પૂર્ણ થાય છે તમારે આજના વિડિયોને ધ્યાનથી સાંભળીને તમારી સંસ્કૃત નળમાં ટિપ્પણી લખવાની છે ટિપ્પણી લખ્યા પછી સ્વાધ્યાયમાં પ્રશ્ન નંબર 2 ના 5 પ્રશ્નોના જવાબ તમારી સંસ્કૃત નળમાં લખવાના છે તમારી જાતે બનાવવાના છે બરાબર તમે કેટલા વાગે આ તમે એક્ઝામ્પલ તરીકે લખ્યું છે કે અહમ પ્રાતઃ 6 વાગ્યાને ઉતિષ્ઠામી તમે જેટલા વાગે ઉઠતા હોય એટલા સાચો ટાઈમ લખજો બરાબર દરેક વાક્યમાં મેં કહ્યું એમ પ્રશ્નવાચક શબ્દની જગ્યાએ તમારે તમારો સમય લખવાનો છે અને અંતે જે તી આવે એની જગ્યાએ આપણે આગળ અહમ લખીએ એટલે શું થઈ જાય મી થઈ જાય એ ખાસ યાદ રાખવાનું છે તો તમારે આ પ્રશ્નોના જવાબ પણ નોટબુકમાં લખવાના છે અને અહીંયા જે ખાલી જગ્યાઓ આપી છે બધી બરાબર એ તમારે ટેક્સ્ટબુકમાં ભરવાની રહેશે હવે આપણે આગળના પાઠની સમજૂતી નવા વિડીયોમાં મેળવીશું થેન્ક યુ